જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ, થેન્ક યુ. मारी एंट्री और दिल में बजी घंटी टटंग टेंग टेंग टटंग टेंग टेंग टेंग. पुरानी नगरी में नवी नवी मैडम उरखोण करवी पड़े. एक्सक्यूज मी. बोलो जी. अच्छा नवा लागो छो तमे. तू ही नवो लागो छो. मैं तन पूछू के तू नवो सक जूनो छू. तारू काम करतो है करने. એટલે હું એમ પૂછવા માંગતો હતો કે આ બાજુ કઈ બાજુ એમ. દેવુબાના ફળીએ. ઓ માય ગોડ, દેવુબાના ફળિયામાં? એટલે કે તમે તો અમારા જ ફળિયામાં. આ દેવુબાનું ફળિયું છે ને એ મારા બાપાના નોમ ઉપર નથી નોમ રાખ્યું હતું ફળિયાનું, દેવુબાનું ફળિયું. એટલે તમે અમારા ઘેર આવો છો? ના. તો પછી કોના ઘેર જાઓ છો? ત્યાં નરેશભાઈ રહે છે ને એ મારા મામા થાય, એમના ઘરે જાઉં. ઓ નરેશભાઈ, તો તમે અમારા ઘેર જ આવો છો એવું જ થયું. નરેશભાઈનું ઘર મારા ઘરની હોમે, બોયડું એક જ દેખાય એમ હોમ હોમે, સામા સામી એવું જ. આ બેગ હું લઈ લઉં, લાવો. આ લાડ પાડવાનું રહેવા દે અને તારું કામ કર. દાદા તો હું તમને હેલ્પ કરતો હતો, વજન ના લાગે હું એ બાજુ જ જાઉં છું. તમે લેતું જાવ એમ. હું શું કહેતો હતો, આમ તમે મૂર્છિયા ગામના. લ્યો આ તો રિહાઈ ગયો. કંઈક વધારે પડતું પૂછાઈ ગયું. લાર તો પાડવી જ પડશે ને, શે બ્યુટીફુલ. મામા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મામા. આવો ભણી ભાઈ. આવો તમે. હા, અઠવાડિયું રહેવા આવી છું. રોકાવ ને, તમારું જ ઘર છે ને. હું અંદર મૂક્યા. નમસ્તે નરેશભાઈ, મજામાં? હો મજામાં. તમે? બસ ફાઇન. મહેમાન આયા છે? હા આયા છે ને. બા કોણ છે? તમારા ભાણીબા છે. એમ? અચ્છા ભાણીબા. રોકાવાના છે? હા રોકાવાના છે. અચ્છા અઠવાડિયું. અઠવાડિયું રોકાય? સારું, મોમેન્ટ ઘેર તો જવું જ જોઈએ. હતા પણ આપણું જ ઘર છો, અમે આવજો. પાછા મહેમાન આવ્યા છે તો ચા પોણી કરાવવા આવજો. આ શું મારી બેન ને એમ બધો ઘેર જ છે તો શું આવે, એકબીજા સાથે વાતો ચીતો થાય, ઓરખોણ પારખણ થાય, કંપની રે એકબીજા. અરે નમસ્તે નમસ્તે. જો હું નતો કહેતો, મારું ઘર નરેશભાઈ ના ઘરની હોમે જ છે ને. હવે હું બાયડું એ મારું પડે, હું કોઈ તારે ખોટું ના બોલું. હા અને આવજો ઘેર ચાપોણી કરવા. હા હા ચલો તાર નરેશ કાકા જઈએ. હા આવજો તમે, હું રાહ જોઈ આવજો. હા. અરે વાહ વાહ મેડમ, અહીંયા કેવું લાગ્યું અમારું ફર્યું? હા મસ્ત છે ને. હા અચ્છા, આ બોકડા પર, આ બોકડો તો મારા બાપુજી અમે લાવેલો છે. તો લઈ જાઓ છો? ના ના, એવી વાત નહીં, લઈ જવા નહીં આવ. અરે અમારું તો સદભાગ્ય છે કે તમે આવા અમારા બોકડા પર બેઠા. આનંદ થઈ ગયો મને તો. બોલો. મને તો એમ હતું કે મારા મોમાન ત્યાં જઈશ, દહ દાડા શાંતિથી રહીશ. પણ જે રીતે તું મને હેરાન કરે છે ને, મને નહીં લાગતું કે ચાર દાડાએ રહું હોય. ના હું કંઈ હેરાન બેરાન નહીં કરતો. અરે હું તો કહું છું કે તમે આજીવન નહીં રહો, તો મને તો બહુ ગમશે. તમારે એ હું ખોટું નહીં લગાડી દેવાનું. આ તને શું લાગે છે? તું આવી બધી વાતો કરે એટલે હું તારાથી પટાઈ જાય, તાજો લગ્ન કર લે, તને પસંદ કર લે. રે મેડમ, તમે આટલું આમ થઈ લગ્ન હુદી વિચારી લીધું? આટલું તો મેં નહોતું વિચાર્યું. નારાજ થઈ ગયો. પણ મેડમ શ્રી ટકોરાબર, એમ જવા દેવાય એમ નહીં ભાઈ. એ તો શરૂઆતમાં થોડો ગુસ્સો કરો, પછી પાછી માફમાં આવી જાય. પ્રયત્ન ચાલુ રાખો.
मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है, अफसोस है हमसे मत कुछ उखड़ा उखड़ा रहता है मेरे सामने वाली। क्या सना वोदरा वेड़ा ते चालू करे छे? बापानी आबरू नी तरफ पड़ी नहीं ना ना है पड़ी नहीं तरफ આગળ મારી આબરૂ કાઢી રાખે છે આ નહીં સુધરે તારો છોકરો ના ના બે અમીમદા બોલતો તાર બાપુજીને બોકડું છે મને ખબર છે મને એમ હતું કે તું બહાર જ આ વોદર વિદ્યા કરે છે તું તો ઘરમાં વોદર વિદ્યા કરે છે ના તું એવું ઘરમાં કોઈ વિદ્યા નહીં કરતો એવી અચ્છા એમનામ તાર બાપાએ તને કૂટી નાખ્યો એટલે બધું તમે બધું જોઈ જાઓ એમ એ તો એમાં એવું હોય ને કે બાપુજી છે આપણા વડીલ છે એમને હક બને છે આપણને મારવાનો અને મારો બાપુજીનો સ્વભાવ થોડો આકરો છે હવે હું ગુનો હોય કે ના હોય એમ આપણને કૂટે તો આપણે માર ખાવો પડે એમને હોમે થોડી પડે અને ચાર પાંચ ગબ્બા માર લીધા એમ જો હુંકાઈ જવા નાહી આપણે આ જોયું પછી મને એમ થયું કે હવે 10 દાડા નહીં 15 દાડા હું રહી લઈ ચમ આ કોટો કાઢવાનો રસ્તો મળી ગયો મને કોટ કેવો કોટો ખેતી બેહવા નહીં દેતો મારા બાપનો બોકડો મારા બાપનું ચપ્પલ હા તો જા આજા આઈ બહાર દિલ હે તું મેરી રાજકુમારી જે એ જીતુડા હા બા તું મારા પાકીટમાંથી 200 રૂપિયા કાઢ્યા બેઠો બેઠો માર ખાય છે મોટા ભાઈ છો હાથ ઉપાડવાની વાત હોય શું થોડી ચાલે પપ્પા મારી સ્કૂટી લઈ ગયા હતા બધું પેટ્રોલ ખાલી કરી દીધું યાર તું સુધરે નહીં એમ ને હે નામ બરસે ચારે બાજુ આવો ના આવડે આવવાનું તારા અને પેટ્રોલ ખાલી થઈ જાય ભરાઈ દેવું તું પાછો માર પડશે એને લાગે છે ના ના એટલે નહીં અડવું હવે સુધરી જા હવે સુધરો ના ના બહાર તો છોડો અને તો ઘરમાં ઇજ્જત નહીં હાવ નફટ છ જો ગાળો હબડીને હેડ્યો બહાર શરમ જ નહીં આવતી નાક કટ્ટો થઈને બેઠો છો તું તારમ શરમ વરમ જેવું કોઈ સ હા આ તારી નાની બુન તને ચેવી ધમકાવતી હતી હું કહેતી હતી કે મારો હાથ ઉપડી જશે ઓલો નાની બુન હાથ ઉપાડવાની વાત કરે એટલે તને કોઈ ઢોકણી વકણી મળે છે એમાં પાણી લે ને એમાં ડોબીને મરી જા બધા ભાઈ બુન માં તો નાના મોટું બોલા બોલી તો રે બોલા બોલી નથી ખાલી બોલા બોલા જ હતા અને તું હોબડ હોબડ કરતો હતો નફટની જેમ પોતાના હોય એમને જ લાગણી હોય તો લડતા હોય ને આપણો બીજું કોણ લડે આપણો હજી જેટલો નફટ છે બાપા તને તો ઢોકણી નોની પડે ઓલે ઓ માં આ ડિસ્કા કરસ તો કર જ ને મારો જ યાર 1000 રૂપિયા ઓયો કરી બેઠો છે જેવા 1000 રૂપિયા મારી વાત એટીએમ
હા તું બોલી જા. હા હમણાં હું લઈ જાય ને તો એટીએમ માં તો તારું ડાચું દેખાશે મને એટીએમ માં. હા એટલે એમ 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 સીધે સીધો આક્ષેપ પાછળ નહીં લગાડ દેવાનો. છેવો એટીએમ ને છેવો કાર્ડ ને આપણે કોઈ ખબર નહીં આ. લે હો હું બોલસ તું તારે. ઓ ભાઈ ઓ ભાઈ હું જાણ હોય તારે જે આવે એ બિચારાને માર માર આ તો તમારા ઘરનો મામલો છે ના બોલાય મારથી પણ આવી રીતે આ બિચારો માર ખાય એમ થોડી ચાલે. અરે એટીએમ પૂછા કે લઈ જો પૈસા કા લીધા હોણે. હું તો કે ઉપાડી લઈ જો તો તમારા ભાઈ જ છે ને જે આવે મારે કે બાપા કોઈ દિવસ મારે આ માં મારા આ નોની ભૂલ થઈને ગમે તેમ બોલી જાય પણ આજે તમે નોના ભાઈ થઈને આવી રીતે હાથ ઉપાડે સારું લાગતું હશે. એ બોન જો આ સોળી થઈને પેદા થયો ને તો ક્યારનો એને હારે વરાઈ અને એને છૂટા થયા હતી એનથી અમ આ તો પથરો પેદા થયો છે નાના અને એવું લાગતું હોય તને તો લઈ જાવ એટલે પાર આવે અમારે તો નાના પણ અને કુણ લઈ જાય લઈ જશે તું એટલે લઈ જો. હા હું લઈ જાય. હા તો લઈ જાહે ઉપાડવાથી લઈ જાહે પાછો આવતો નહીં હોય ઘરમાં નાના. તમે મારા જો લગન કરીને ખુશ તો છો ને? બહુ જ ખુશ છું. અને તું ખુશ છું? હું તો તમને હમેથી લાવી છું તો ખુશ જ હોઉં ને. જો હું હવે તમને ચોખવટ કરી દઉં કે આપણું છે ને નાનો જ પરિવાર છે. અચ્છા. મમ્મી પપ્પા અને આપણે બે. મમ્મી પપ્પા જાત્રાએ જશે અને હવે આપણે બેસીએ તો આ નાનું આમ તો ઘર છે આપણું તો તમને ફાવશે ને જોઈ લો. અરે ગોડી નહીં ફાવે તો આપણું ઘર છો નથી આપણે આપણા ઘેર જતા રહીશું. આપણું ઘર એટલે એ નરકમાં જવું છે તમારે? અરે ગોડી એ નરક નથી એ તો સ્વર્ગથી પણ ઊંચું છે. સ્વર્ગથી ઊંચું છે? હા. જો આટલું ગરદા પાટા મળતા હતા તમને તમારી આટલી બેજતી થતી હતી અને તમને સ્વર્ગથી ઊંચું લાગે છે? હવે એક કોમ કરા સ્વર્ગ અને નર્ક બધું જેમ છે એમ રહેવા દે. મને એક વાતનો જવાબ આપ કે નથી મારી પાસે મિલકત નથી મારી પાસે ભણતર નહીં પાસે મારી પાસે નોકરી નથી મારી ઘરમાં કોઈ ઇજ્જત નથી મારી ગોમમાં કોઈ ઇજ્જત તો તે મારી જોડે લગ્ન કેમ કર્યા? તમે મિલકતની વાત કરો છો? હા. અરે મારી મિલકત તો તમે જ છો. એમ? કેવી રીતે? અરે તમારો જેવો વર પામવા માટે તો છોકરીઓ છે ને પેપડા પૂજે પેપડા. અચ્છા. અને મેં તો તુલસી નહીં પૂજી બોલો અને તમે મને મળી ગયા. અચ્છા પણ મારા જેવો એટલે સમજણ ના પડી. હું સમજાવું તમને. આ તમારો જેવો છોકરો આમ ઊંધો પડીને મૂંગા મોઢે આમ જેને મારવું એમ મારી જાય એવો છોકરો ચો મળે? આ તો સારું કે મેં તમને પહેલાં જોઈ લીધા. નહીં તો તમારા જેવા છોકરા માટે તો આમ છોકરીઓની લાઈનો પડે લાઈનો. અચ્છા એટલે મારી ધારણા સાચી પડી હો મંગુ. સે તો ખરી આપણામાં. શાની ધારણા? હવે હું તને સમજાવું. જ્યારે મેં પહેલી વાર તને જોઈ ને ત્યારે મારા દિલમાં ઘંટડી વાગી કે ભાઈ આ રતન તો મારા કોટમાં જ શુભ. પછી મેં ચાલુ કરી તારી પાછળ ભરવાની ફિલ્ડિંગ તો ત્યાં મને કોઈ ભાવ આવ્યો નહીં. તારા માટે ઘણું ફર્યો આ તે ફિલ્ડિંગો ભર ભર કરી પણ તે દોણો નાશ્યો નહીં અને જરાય ભાવ આવ્યો નહીં. પછી મેં વિચાર્યું કે સાલું આ ટાટલું કરતો જો છોકરી મને જોતી નથી એનું કારણ શું? એટલે બહુ ઊંડાણમાં વિચાર્યું મેં. પછી ઊંડાણમાં વિચારતે વિચારતે મને એક વિચાર આવ્યો કે ભાઈ આખો જમાનો બદલાઈ ગયો છે. છોકરોની છોકરીઓની સ્ટાઇલો બદલાઈ જઈ છે અને છોકરીઓની પસંદગીના ધારા ધોરણે બદલાઈ ગયેલા છે. એટલે આ બદલેલા જમાના સાથે કદમ તો મિલાવા જ પડે નહીં તો મેર ખાય નહીં. એટલે પછી એક ઊભું કર્યું નાટક. એટલે? એટલે જોયું ના એ નાટક? આખો વિડીયો રિવાઇન્ડ કરીને બતાવું? તમારા બાપા તમને ઊંધા પાડીને મારતા હતા એ નાટક. તમારી મમ્મીએ તમને માર્યા એ નાટક. તમારી બેન તમારા જોડે જીભા જોડી કરતી હતી નાટક. તમારા ભાઈ જોડે ફેટમ ફેટી થઈ હતી સંપૂર્ણ નાટક. એટલે આ બધું નાટક હતું? જી હા. બાકી મારા ઘરમાં તો શું પણ આખા ગામની અંદરથી આ જીતુ જમાવટ પાસ થાય ને તો આમ કોઈ ઊંચી નજર નાખીને જોવે નહીં
ઊંધું ગાલીને હેડતી થઈ જાય એ આપણો પ્રભાવ છે. અને તમને એટલે કે તને શું લાગ્યું, આ ઘરમાં કોઈ છોકરો કમાતો ના હોય, બેકાર હોય, તો શું એ મો બાપને કે પરિવારને અણગમો લાગે નથી? ના, એમને પ્રેમ તો એટલો જ હોય, વાલ પણ એટલો જ હોય. અને એટલું જ વાલ, એટલું જ પ્રેમ મારા મા બાપ અને મારો પરિવાર મને કરે છે. અને વાત રહી મારા સ્વભાવની, તો તમે કદાચ મારો એક વિડીયો જોયો હશે, જીતુ લાયો લાડી, હે ને? હા, એમાં છે, તમે જોજો, એ જે પાત્રનો સ્વભાવ છે ને એવો સેમ ટુ સેમ મારો સ્વભાવ છે. મોણ એક વાર ભૂલ કરે તો માફ, બે વાર કરે તોય માફ, પણ જો ત્રીજી વાર કરે ધડામ. અચ્છા, મેં તમને કીધું આ જે સ્વભાવ વિશે એ પણ થોડું તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે, બરાબર? અચ્છા, તો મેં તમને હમણાં એક કામ સોંપેલું. શું? ચા બનાવવાનું. અચ્છા, બનાવી? ના, એક ભૂલ. બનાવું છું, હમણાં જઈને જ બનાવું છું, ફટાફટ બનાવી દઉં છું. તો જલ્દી સમજી જઈ, કારણ કે પેલો વિડીયો જોયેલો ને ભાઈ, જીતુ લાયો લાડી, તમે ના જોયું હોય તો તમે જોઈ લેજો, જીતુ લાયો લાડી. અને હા, આ ચા બનાવી રહ્યો ને એટલે તાર થેલો બેલો બધું મારી સરસામાં પેક કરી લેજે, આપણે મારા એટલે કે આપણા ઘેર જવાનું છે તારી હાહરીમાં. અને હા, આ જીતુ જમાવટ છે ને એ ઘરમાં ઘર જમાઈ બનીને પડી રહે ને એમનો નથી, હા, ઉતાવળ રાખજો. આવી ગયો જીતુ બેટા. જી નમસ્તે. આવો બેટા. એટલે જીતુ બેટા, જે તે ધાર્યું તું એ કર્યું ખરું એમ ને? અરે પપ્પા, હું દીકરો કોનો છું? આઈ ગયા મોટા ભાઈ. હા જી, હા જી. અરે સુખીતા. અને ભાઈ કઈ જો ભાઈ મારો બસ આવતો જશે. અરે મોટા ભાઈ. હા હા. અરે કેવું ચાલે છે નોકરીમાં? અરે મોટા ભાઈ, તમારી અગર મારી ફરિયાદ આવવા દઉં ખરો? અરે ભલે મારી આબરૂ જતી હોય તો જાય, પણ તમારી આબરૂ ના જવા દઉં. ફાવશે ના પરિવારમાં? ગમ્યું? ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આ ધાર્યું મેળવવું હોય ને એ સહેલી વસ્તુ નથી, બહુ અઘરી છે, એની માટે પરિશ્રમ કરવો પડે. આ ઓમ ડાસુ ફાડીને ઉપર જોઈ રહીએ તો ઉપરથી પતાવું નહીં પડે, એની માટે તમારે મહેનત તો કરવી પડે. અને સાથે સાથે જો આવો પરિવારનો સાથ સહકાર મળે ને તો અંતિય અઘરો મિશન પાસ થઈ જાય. શું કહેવું છે તમારે, હે ને? આજ તો વવનાથનું ભોજન આ બધો ખાશે. જાઓ રહોડામાં અને જરા ભોજનની તૈયારી કરો. થેલો કોણ લઈ જાય અહીંથી? વાહ.